मित्रों, करंट अफेर ऑक्टोबर 2016 ना आज वीडियो छे एनी अंदर रमत गमत एटले स्पोर्ट ने लगतू आपने केटलोक जे स्पर्धात्मक परीक्षा में पूछाय एवा प्रकारनो अहींया आगळ वीडियो स्वरूपे आपनी समक्ष रजू करीए छीए। साथे साथे मित्रों, आ वीडियोना अंतनी अंदर अमे तमने एक सवाल पूछीशुं जेनो जवाब आप आ वीडियोनी नीचे जे कॉमेंट बॉक्स आपेली छे एनी अंदर आपी शको छो। नमस्कार मित्रों, हूँ बाबू पटेल आपने एजुसपरनी यूट्यूब चैनल में आपने आवकारु छू। मित्रों, हजी पण जो आप एजुसपरनी यूट्यूब चैनल साथे जोड़ायेला न हो तो अहींया आगळ जे सब्सक्राइबनू बटन छे एना उपर आप क्लिक करी अने आप सब्सक्राइब थई शको छो। अने कोईपण वीडियोनी नीचेना भागनी अंदर पण सब्सक्राइबनू बटन आपेलू होय छे त्यां आगळ सब्सक्राइब उपर जो क्लिक करीने आप जोड़ाई शको छो। जो आप अहींया आगळ सब्सक्राइबनी अंदर जो आपने सफेद रंग बतावतू होय तो एनो मतलब कि आप सब्सक्राइब थयेला छो, तो अहींया आगळ आपने क्लिक करवानी जरूर नथी। करंट अफेर्सनी अंदर आ रमत गमत कैटेगरीमां ना वीडियोमां आप तैयार थई जाओ। भारतीय क्रिकेटर सुरेश रैनाने यूपी रणजी टीमना कैप्टन तरीके नियुक्त करवामां आव्या छे। भारतीय टेबल टेनिस महासंघ द्वारा इटालीना टेबल टेनिस मेसिमो कोस्टेंटिनो ने आवनारा बे वर्ष माटे राष्ट्रीय टीमना कोच पद पर फरीथी नियुक्त करवामां आव्या छे, जेनो बाजूमां आपणे फोटो आपेलो छे। बीसीसीआईए पोताना टीम इंडियाना खिलाड़ियों ने एक मैच दीठ 7 लाख आपवाने बदले 15 लाख रुपया आपवानी जाहेरात करी छे। हवेथी भारतीय क्रिकेटरो सौथी वधारे सैलरी मेळवनार क्रिकेटर बनशे। एक मैच दीठ क्रिकेटरो ने 50,000 रुपया आपनार झिम्बाब्वे टीम सौथी ओछा नाणा चूकवे छे। एटले के क्रिकेटरो ने सौथी एक मैच दीठ सौथी ओछा नाणा चूकवनार झिम्बाब्वेनी टीम छे, जेनो अहींया आगळ बाजूनी अंदर नक्शो पण आप्यो छे अने साथे साथे एमनुं राष्ट्रीय चिन्ह पण आपेलुं छे झिम्बाब्वेनुं। ભારતના ગોલ્ફર ગગનજીત ભુલ્લરે 10 લાખ ડોલરના કોરિયા ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કરેલ છે। સ્કોટિશ બોક્સર માઇકલ ટોવેનનું માથામાં ઈજા થવાને કારણે 25 વર્ષની વયે અવસાન થયેલ છે, જેનો ફોટોગ્રાફ્સ અહીંયા બાજુમાં આપેલ છે। પૂર્વ ભારતીય બેડમિન્ટન ખેલાડી પુલેલા ગોપીચંદના જીવન પર આધારિત ફિલ્મ તેલુગુ હિન્દી અને અંગ્રેજીમાં બનશે। ગુજરાતના સ્ટેટ ગોલ્ફર ચેમ્પિયનશિપમાં રાજ્યના 200 ગોલ્ફર ભાગ લઈ રહ્યા છે, જેમાં દિવ્યાંગ કેટેગરીમાં આદિત્ય શાહ નેટ સ્કોલર સાથે પ્રથમ ક્રમાંકે છે। ભારતીય શૂટર જીતુ ISSF વર્લ્ડ કપની ફાઇનલમાં 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે। ભારતીય ફૂટબોલર ઈશાન પંડિત દેશના પ્રથમ એવા ફૂટબોલર બન્યા છે કે જેણે સ્પેનિશ ફૂટબોલ લીગ સાથે કરાર કરેલ છે। ભારતના રાજુ ભાવસારને કબડ્ડીની રમતમાં શાનદાર પ્રદર્શન માટે અર્જુન એવોર્ડ મળી ચૂક્યો છે। મલેશિયામાં આયોજિત થનાર 4th એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ હોકી ટીમનું નેતૃત્વ PR શ્રીજેશ સંભાળશે। હાલમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે હીથ સ્ટ્રિકની પસંદગી કરવામાં આવી છે। ભારતીય ખેલાડી આર રવિચંદ્રન અશ્વિન વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર બની ગયા છે। ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધારે ટેસ્ટ રેન્કિંગ 877 કપિલ દેવના નામે હતું, હવે આર રવિચંદ્રન અશ્વિનનું રેટિંગ 900 થયું છે। દિલ્હી ખાતેના ડૉક્ટર આંબેડકર સ્ટેડિયમમાં રમાયેલ 57મા સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટની
ફાઇનલમાં હરિયાણાએ નાગાલેન્ડને હરાવેલ છે. ગીતા ફોગટે વર્ષ 2010ની કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એથ્લેટિક આયોગે ભારતની બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલને પોતાના સભ્ય તરીકે પસંદ કર્યા છે. હાલ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ છે, જેનો અહીંયા તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. જાણીતા ક્રિકેટર સુનિલ ગાવસ્કરને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની વન ડે ક્રિકેટમાં 9000 રન પૂરા કરનાર ભારતના ત્રીજા તથા વિશ્વના પાંચમા વિકેટકીપર બની ગયા છે. વર્ષ 2018માં રમાનાર ફિફા વિશ્વકપનું આયોજન રશિયામાં થનાર છે. વિશ્વમાં વર્ષ 1930થી ફિફા વિશ્વકપનું આયોજન થઈ રહ્યું છે. વર્ષ 1942 અને 1946માં યુદ્ધની પરિસ્થિતિ હોવાના કારણે તેનું આયોજન થઈ શક્યું નહોતું. આ વર્ષે ફિફા મહિલા વિશ્વકપનું આયોજન જોર્ડનમાં કરવામાં આવ્યું હતું. વર્ષ 2018માં રશિયામાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ માટે ચશ્મા પહેરેલા વરુણને માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો. તો મિત્રો, વિડીયોના અંતે આપના માટે એક સવાલ. વર્ષ 2018માં રમાનાર ફિફા વિશ્વકપનું આયોજન કયા દેશમાં થશે? આનો જવાબ તમે વિડીયોની નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપી શકો છો. સાથે સાથે આપને આ વિડીયો કેવો લાગ્યો એના વિશેનો સારો કે ખરાબ પ્રતિભાવ આપ જરૂર આપશો, જેના પરિણામે અમને આવા વિડીયો બનાવવા માટેની એમાંથી અમને નવા નવા આઈડિયા મળે. આપને અમારું કામ ગમ્યું હોય તો પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોરમાં એજ્યુસેફર લખી સર્ચ કરો અને એપ્લિકેશન આવી જશે. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપ તેનો ઉપયોગ કરી શકો છો.